नमस्कार विद्यार्थी मित्रों, स्वागत करू छु अमारी आकाश अकेडमी यूट्यूब चैनल में। अने आज हूँ तमारी समक्ष 14 मे 2020 करंट अफेर्स रजू करीश। तो खास करीने हजी सुधी तमे अमारी यूट्यूब चैनल ने सब्सक्राइब न करी हो तो प्लीज चैनल ने सब्सक्राइब करी लेजो के जेथी करीने तमने बधीज अपडेट रेग्युलर मळी रहे। अने जो तमारे बधा ज करंट अफेर्सना वीडियोनी पीडीएफ जोईती होय तो अहीं नीचे आपेला मोबाइल नंबर पर मने मेसेज करी शको, जेनी पर हूँ तमने बधा ज करंट अफेर्सना वीडियोनी पीडीएफ प्रोवाइड करी दईश। तो हवे आपणे शुरू करीए आजना करंट अफेर्सनो पहेलो प्रश्न, जे छे ताजेतरमां क्या देशे FIDE chess.com ऑनलाइन नेशन्स कप जीत्यो। तो तेना जवाब में आवशे चीन, एटले के आंसर डी। आ प्रतियोगिता में भारत 5मा नंबर पर रह्यो अने कुल टीम हती 6। ते परथी चीननी वात करिए तो चीननी राजधानी छे बेजिंग, त्याना प्रेसिडेंट छे शी जिनपिंग अने चीननी मुद्रा छे रेनमिनबी। त्यारबादनो बीजो प्रश्न, ताजेतरमां मनमीत सिंहनું निधन થયું તે કઈ રમત સાથે સંકળાયેલા હતા? તો તેના જવાબમાં આવશે ટેબલ ટેનિસ, એટલે કે આન્સર સી। ત્યારબાદનો ત્રીજો પ્રશ્ન, તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કુલ કેટલા લાખ કરોડના આર્થિક પેકેજની ઘોષણા કરી? તો તેના જવાબમાં આવશે 20 લાખ કરોડ, એટલે કે આન્સર એ। ત્યારબાદનો ચોથો પ્રશ્ન, તાજેતરમાં કયા વિભાગ દ્વારા ચેમ્પિયન પોર્ટલ શરૂ કરવામાં આવ્યું? તો તેના જવાબમાં આવશે MSME, એટલે કે આન્સર એ। હવે સૌ પ્રથમ આપણે MSMEનું પૂરું નામ જોઈએ, તો તેનું પૂરું નામ થાય માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ। અને જે ચેમ્પિયન પોર્ટલ શરૂ કરવામાં આવ્યું તેનું પૂરું નામ થાય ક્રિએશન એન્ડ હાર્મોનિયસ એપ્લિકેશન ઓફ મોડર્ન પ્રોસેસીસ ફોર ઇન્ક્રીઝિંગ ધ આઉટપુટ એન્ડ નેશનલ સ્ટ્રેન્થ। એટલે આ બંનેના પૂરા નામ પણ તમારે યાદ રાખવા। ત્યારબાદનો પાંચમો પ્રશ્ન, તાજેતરમાં FIR આપકે દ્વાર યોજના ક્યાં રાજ્યમાં શરૂ કરવામાં આવી? તો તેના જવાબમાં આવશે મધ્યપ્રદેશ, એટલે કે આન્સર બી। તે પરથી મધ્યપ્રદેશની રાજધાની છે ભોપાલ, રાજ્યપાલ છે લાલજી ટંડન અને મુખ્યમંત્રી છે શિવરાજસિંહ ચૌહાણ। ત્યારબાદનો છઠ્ઠો પ્રશ્ન, તાજેતરમાં ફિફા અંડર 17 વુમન્સ વર્લ્ડ કપ જે ભારતમાં યોજાવાનો હતો તે હવે ભારતમાં ક્યારે યોજાશે? તો તેના જવાબમાં આવશે વર્ષ 2021, એટલે કે આન્સર એ। ફિફા અંડર 17 વુમન્સ વર્લ્ડ કપ ભારતમાં 17 ફેબ્રુઆરીથી 7 માર્ચ 2021 યોજાશે। ભારતમાં કુલ 5 શહેરોમાં યોજાશે, જેવા કે અમદાવાદ, ભુવનેશ્વર, ગુવાહાટી, કોલકાતા અને મુંબઈ। ત્યારબાદનો સાતમો પ્રશ્ન, તાજેતરમાં ભારત અને મધ્ય એશિયાના ક્યા હવાઈ મથકે સર્વશ્રેષ્ઠ હવાઈ મથકનો ખિતાબ જીત્યો? તો તેના જવાબમાં આવશે બેંગ્લોર હવાઈ મથક, એટલે કે આન્સર સી। ત્યારબાદનો આઠમો પ્રશ્ન, તાજેતરમાં TDB અને CII એ મળીને ડિજિટલ સંમેલન રીસ્ટાર્ટ શરૂ કર્યું, તેમાં આરનું પૂરું નામ શું છે?
तो तेना जवाब में आवशे आर नु पूरु नाम छे रिबोट, एटले के आंसर सी। हवे सौ प्रथम टीडीबी नु पूरु नाम जोईए तो तेनु पूरु नाम थाय टेक्नोलॉजी डेवलपमेंट बोर्ड। त्यारबाद सीआईआई नु पूरु नाम थाय कॉन्फेडरेशन ऑफ इंडियन इंडस्ट्री। अने अंत में रिस्टार्ट नु पूरु नाम थाय रिबूट द इकोनॉमी थ्रू साइंस टेक्नोलॉजी एंड रिसर्च ट्रांसलेशन्स। त्यारबाद नवमो प्रश्न, ताजेतर में एसोचेम द्वारा भारत अने क्या देश वच्चे वर्चुअल कॉन्फरन्स योजवामां आवी, तो तेना जवाब में आवशे बांग्लादेश, एटले के आंसर बी। सौ प्रथम आपणे एसोचेम नुं पूरुं नाम जोईए तो तेनुं पूरुं नाम थाय एसोसिएटेड चेम्बर्स ऑफ कॉमर्स एंड इंडस्ट्री ऑफ इंडिया, जेनुं हेडक्वार्टर आवेलुं छे न्यू दिल्लीमां। अने एसोचेमना प्रेसिडेंट छे निरंजन हीरानंदानी। त्यारबादनो दसमो प्रश्न, ताजेतरमां फ्रेंच साइकलिस्ट रेमी डी ग्रेगोरियो पर यूसीआईए केटला वर्षनो प्रतिबंध लगाव्यो, तो तेना जवाबमां आवशे चार वर्षनो प्रतिबंध लगाव्यो, एटले के आंसर डी। यूसीआईनुं पूरुं नाम थाय યુનિયન સાયકલિસ્ટ ઇન્ટરનેશનલ, જેનું હેડક્વાર્ટર્સ આવેલું છે સ્વિટ્ઝરલેન્ડના આઈગલમાં। અને યુસીઆઈના પ્રેસિડેન્ટ છે ડેવિડ લેપાર્શિયન્ટ। હવે મેં તમને ગઈકાલે કરંટ અફેર્સને લગતા બે પ્રશ્ન પૂછ્યા હતા, તેમાંનો પહેલો પ્રશ્ન હતો, તાજેતરમાં કયા દેશના ચેર્નોબિલના જંગલોમાં ભયાનક આગ લાગી, તો તેના જવાબમાં આવશે યુક્રેન। અને બીજો પ્રશ્ન હતો, તાજેતરમાં નાસા દ્વારા કયા વર્ષ સુધીમાં ચંદ્ર પર માનવીય બેઝ કેમ્પ સ્થાપવાનું એલાન કર્યું છે, તો તેના જવાબમાં આવશે 2024। હવે આજના કરંટ અફેર્સના બે પ્રશ્નો અહીં આપેલા છે, આ બંને પ્રશ્નોનો સાચો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે। તેમાંનો પહેલો પ્રશ્ન છે, તાજેતરમાં કઈ રાજ્ય સરકાર દ્વારા COVID-19ના સંકટને દૂર કરવા 5G પ્લાનની ઘોષણા કરી છે। ત્યારબાદનો બીજો પ્રશ્ન છે, તાજેતરમાં વિઝડન એ કયા ક્રિકેટરને લીડિંગ ક્રિકેટરનો ખિતાબ આપ્યો। આમ અહીં આપણે આજે 14 મે 2020નું કરંટ અફેર્સ પૂર્ણ કરીએ છીએ। જે પ્રશ્નમાં મારે તમને ડિટેલ સોલ્યુશન આપવાની જરૂર પડી તે બધા જ પ્રશ્નોમાં મેં તમને ડિટેલ સોલ્યુશન આપ્યું। તો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને શેર કરજો, લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો।